नमस्कार विद्यार्थी मित्रों, हूँ पटेल दर्शन पीपी सामान्य स्कूल वती आपनों स्वागत करूँ छूँ। आपरे धोरण 6 मां प्रकरण 1 संख्या परिचय विषय अभ्यास करी रह्या छे। आपरे अलग अलग संख्याओनो परिचय मेळवी रह्या छे। गया वीडियो में आपरे 1 लाखनो परिचय मेळव्यो हतो अने तेनो 6 अंकनी संख्यानुं विस्तरण कई रीते थाय छे ते आपरे जोयुं हतुं। आजे आपरे मोटी संख्याओनो परिचय मेळववानो छे। 10 लाख करोड़ एनो आपणे आजे परिचय मेळवीशुं। तो आजनो वीडियो तमे अंत सुधी जुओ तेवी मारी प्रथम आपणे मोटी संख्याओमां 10 लाखनो परिचय मेळवीए। तो अहींया एक वाक्य लखू छूं जेना द्वारा तमने खबर पड़ी जशे कि 10 लाख कोने कहेवामां आवे छे। ते कि जो आपणे 6 अंकनी सौथी मोटी संख्यामां 1 उमेरीए तो 7 अंकनी सौथी नानी संख्या मळे छे। बराबर, तो आपणने खबर छे कि 6 अंकनी सौथी मोटी संख्या कई। तो 6 अंकनी सौथी मोटी संख्या कई? तो 6 अंकनी सौथी मोटी संख्या छे 999,999। आ 6 अंकनी सौथी मोटी संख्या छे। अने 6 अंकनी सौथी नानी संख्या कई? तो 6 अंकनी सौथी नानी संख्या छे 1 लाख। खबर छे ने, आपणे गया लेक्ચરમાં ભણી ગયા હતા કે 1 લાખ એ 6 અંકની સૌથી નાની સંખ્યા છે, જ્યારે આ 999,999 એ 6 અંકની સૌથી મોટી સંખ્યા છે। એમાં જો આપણે 1 ઉમેરીએ તો આપણને શું મળે છે? તો 7 અંકની સૌથી નાની સંખ્યા મળે। કઈ મળે? તો 10 લાખ આપણને મળે। કેટલા અંકની? 1, 2, 3, 4, 5, 6 અને 7। 7 અંકની કેવી? સૌથી નાની સંખ્યા મળે। તો જુઓ, જો આપણે 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ, 6 અંકની મોટી સંખ્યા એટલે કે 999,999માં 1 ઉમેરીએ તો વત્તા 1 કરીએ તો આપણને શું મળે? 7 અંકની સૌથી નાની સંખ્યા મળે। તો એ સંખ્યાને શું કહેવાય? 10 લાખ કહેવામાં આવે છે। તો લખી દેવાનું કે તેને 10 લાખ કહેવામાં આવે છે। જો 1, 2, 3, 4, 5, 6, 7 7 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 10 લાખ। બરાબર, હવે આપણે 1 કરોડનો પરિચય મેળવીએ તો 1 કરોડ, 1 કરોડનો પરિચય મેળવીએ 1 કરોડ કઈ રીતે બને, 1 કરોડ સંખ્યા કોને કહેવાય, કેવી હોય તે આપણે જોઈએ। તો એમાં શું છે? તો એમાં આપણે ઊંધું છે કે આપણે અહીંયા જુઓ, 6 અંકની સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને શું મળે છે? 7 અંકની સૌથી નાની સંખ્યા મળે છે, જેને લાખ કહેવાય છે। જ્યારે અહીંયા આપણે 7 અંકની સૌથી મોટી સંખ્યા, બરાબર, 7 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 999,999,999,999માં 1 ઉમેરીએ એટલે કે 7 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને શું મળે છે? જે સંખ્યા આપણને મળે છે તેને શું કહેવાય છે? તેને કહેવાય 1 કરોડ।
एक केवी छे 8 अंकनी सौथी नानी संख्या जो 1 2 3 4 5 6 7 अने 8 એટલે આપણે અહીંયા લખી શકીએ કે આપણે આ 99,99,999 એ કેવી છે તો 7 અંકની સૌથી મોટી સંખ્યા તો 7 અંકની સૌથી મોટી સંખ્યામાં एक उमेरी एटले के प्लस एक करिए तो आपने शू मरे 8 अंकनी सौथी नानी संख्या एटले के 7 अंकनी सौथी मोटी संख्या कई तो 99,99,999 एमा एक उमेरीए तो आपने शू मरे 8 અંકની સૌથી નાની સંખ્યા. હવે જે 8 અંકની સૌથી નાની સંખ્યા મળે તેને શું કહેવાય? 1 કરોડ કહેવાય. એટલે આ કઈ છે 8 અંકની સૌથી નાની સંખ્યા? તો 1 કરોડ છે. તો આ સંખ્યાને એટલે કે આપણને જે મળે છે તે આ સંખ્યાને 1 કરોડ કહેવામાં આવે છે. ફરીથી એકવાર જોઈ લો. 10 લાખનો પરિચય આપણે મેળવ્યો. 10 લાખમાં કઈ રીતે છે? તો 10 લાખમાં જો આપણે 6 અંકની સૌથી મોટી સંખ્યામાં એટલે કે 6 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો 999,999માં એક ઉમેરીએ તો આપણને શું મળે? 7 અંકની સૌથી નાની સંખ્યા મળે. તો એ જે સંખ્યા મળે એને શું કહેવાય? 10 લાખ કહેવાય. આ આપણી 10 લાખ મળે છે. બરાબર. 1 કરોડમાં શું છે? તો 1 કરોડમાં 7 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો 99,99,999માં 1 ઉમેરીએ તો આપણને શું મળે છે? 1 કરોડ મળે છે. બરાબર. આ સંખ્યાને આપણે 1 કરોડ કહીશું. આપણે 10 લાખ અને 1 કરોડનો આપણે પરિચય મેળવ્યો. હવે આપણે હું તમને એક યાદ રાખવા લખાવું છું, તે તમે લખી રાખજો, જેમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય છે. તો 100 બરાબર ખાલી જગ્યા 10, એટલે કે આ 100 છે, 100 બરાબર, એટલે કે 100 બરાબર ખાલી જગ્યા 10, એટલે આ 10 તો છે જ. તો આપણે કેટલા ગુણવા પડે? 10 વડે ગુણવા પડે. 10 × 10 થઈ જાય એટલે કે 100 બરાબર 10 10, અને 1000 બરાબર ખાલી જગ્યા 100. એટલે તમે જાણો છો કે 1000 છે, તો 1000 બરાબર ખાલી જગ્યા 100, તો 100 એટલે કે આપણા 100 થયા. હવે આમાં કેટલા ખૂટે? આપણે 10 ખૂટે, એટલે કે 10 × 100 કરીએ તો 1000 મળી જાય, એટલે 1000 બરાબર 100. ત્યારબાદ છે કે ખાલી જગ્યા 10, 1000 બરાબર ખાલી જગ્યા 10. અહીંયા તમે જો 100 બરાબર 10 10, અહીંયા 100 બરાબર 10 10. હવે ધારો કે અહીંયા 1000 છે, તો અહીંયા આપણે 1 10 આપણી પાસે છે, તો અહીંયા આપણે કેટલા વડે ગુણવા પડે? તો 100 વડે ગુણીએ તો 10 થાય ને, કે 100 વખત 10 છે, એટલે કે 100 10. ત્યારબાદ છે 100000 બરાબર ખાલી જગ્યા 1000. હવે તમે લાખ એટલે કે લાખને આ રીતે લખાય, 100000 બરાબર. કેટલા અંકની? 6 અંકની સૌથી નાની સંખ્યા. તો 100000 બરાબર ખાલી જગ્યા 1000. 1000 એટલે તમને ખબર છે કે આ 1000 થયા. હવે કેટલા આપણે ખૂટે છે? તો આપણે અહીંયા કેટલા ખૂટે? 100 ખૂટે. 100 × 100 કરીએ 1000, તો કેટલા? 100000 થઈ જાય, એટલે કે 100000 બરાબર 100000. કેટલા 100? હવે કેટલા 100 પૂછે છે, તો કેટલા 100 થાય? તો આ 100000 બરાબર 100000 છે. હવે ધારો કે 100 હોય તો આપણી પાસે કેટલા છે? આ 100 છે, તો કેટલા ખૂટે? આપણે
तो अँ के खूटे 1000 आप गुणाकार करिए तो 1,00,000 मिली जाए अपन एट के 100 थाय 1100। पची है 1 करोड़ बराबर खाली जगह 1,00,000, 1 करोड़ बराबर खाली जगह 1,00,000। तो 1 करोड़ बराबर केटला लाख थाय? तो जुओ 1,00,000 अपना 1,00,000 है, अब 1,00,000 ने 1 करोड़ में केटले अंक थाय? तो 1 करोड़ थया, 1, 10, 100, 1,000, 10,000, 1,00,000, 1,00,000 અને 1 કરોડ, તો 1 કરોડ બરાબર ખાલી જગ્યા 1,00,000, 1,00,000 આપણી પાસે છે, આમાં કેટલા આપણે ગુણીએ તો કરોડ થાય, કેટલા ખૂટે છે? તો 100, તો અહીંયા આપણે થાય 100 × 1,00,000 કરીએ તો આપણને 1 કરોડ મળે, એટલે કે 100,00,000 બરાબર 1 કરોડ। ને કેટલા 1,000? 1 કરોડ બરાબર ખાલી જગ્યા 1,000, તો કેટલા 1,000? અહીંયા જુઓ તમે 1,00,000 છે, તો 1,000 આપણી પાસે, 1,000માં કેટલા ગુણીએ તો આપણે 1,00,000 થાય, એ સોરી 1 કરોડ થાય, તો કેટલા ગુણવા પડે? આપણે 10,000 ગુણીએ તો થાય ને 1,00,000, તો 10,000 × 1,000 બરાબર 1,00,000 થાય। અત્યાર સુધી આપણે શીખ્યા છે એ પ્રમાણે પેટર્ન પણ બનાવી શકાય। તો પેટર્ન છે કે 9 + 1 બરાબર કેટલા? 10, એટલે કે 1 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર 2 અંકની સૌથી નાની સંખ્યા, તેવી જ રીતે 99 એટલે કે 2 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર 3 અંકની સૌથી નાની સંખ્યા, તેવી જ રીતે 3 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર 4 અંકની સૌથી નાની 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 1,000। હવે 4 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર 5 અંકની સૌથી નાની સંખ્યા, અને 5 અંકની સૌથી મોટી સંખ્યા બરાબર 5 અંકની સૌથી મોટી સંખ્યા બરાબર કેટલા છે? તો 6 અંકની સૌથી નાની સંખ્યા, અને 6 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર 7 અંકની કેવી? સૌથી નાની સંખ્યા, કેવી સંખ્યા? સૌથી નાની સંખ્યા, જો 1, 2, 3, 4, 5, 6 અને 7, કેટલા? 7 અંકની સૌથી નાની સંખ્યા, અને 7 અંકની સૌથી નાની મોટી સંખ્યા બરાબર કેટલા થાય? વત્તા 1, 1, 2, 3, 4, 5, 6 અને 7, 7 અંકની મોટી સંખ્યા વત્તા 1 બરાબર 8 અંકની સૌથી નાની સંખ્યા। આ 8 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે જુઓ અહીંયા કેટલા મળે છે આપણને? 10, 100, 1,000, 10,000, 1,00,000, 1,00,000 અને 1 કરોડ મળે છે। આ એક પ્રકારની પેટર્ન છે બરાબર, આ પેટર્ન આપણે યાદ રાખવાની રહેશે। તો આજે આપણે ઘણું બધું જોયું, ઘણું બધું યાદ રાખવા જેવું છે, ઘણું બધું લોજિક લગાવવા જેવું છે। તમે પ્રયત્ન કરો, તમને આવડશે ચોક્કસથી। તો બીજા વિડીયોમાં આપણે હવે મળીશું, થેન્ક યુ।